વાપોર પ્રાથમિક શાળાના આચાર્ય પોતાની તરફેણના લોકોને લઈને બનાવેલ એસએમસી. વાપોર પ્રાથમિક શાળામાં આચાર્ય તેમજ અન્ય લોકોએ મળીને એસએમસીની રચના કરી છે. તે એસએમસી સક્રિય નથી, તો ચાલો જોઈએ વાપોર પ્રાથમિક શાળાની એસએમસીને. વાપોર પ્રાથમિક શાળાની એસએમસીની રચના થઈ ત્યારે તમને બોલાવવામાં આવ્યા હતા? ના. એ સમિતિમાં કોણ કોણ સભ્યો છે? હવે એ સમિતિમાં હું છે, જે તે વખતના સરપંચ શ્રી અને એમના દ્વારા ડાયરેક્ટ કાગળો ઉપર આ લોકો મેન મેન માણસો મળી હવે ખરેખર આ કમિટીમાં કોને લેવાના એ નિયમ બાર બધા કમિટી સભ્યોની વ્યૂહરચના એમને કરી છે. જે વખત પહેલી મીટિંગ બોલાવી તે વખત મને બોલાયો હતો, તે વખત 30 સભ્યોની નિમણૂક કરવાની હતી. ફરી આ લોકોએ 11 સભ્યોની નિમણૂક કરી અને નામો પણ જાહેર કરી દીધા. તમને કહેવામાં આવ્યું આ નામો આપણે રાખીએ છીએ એમ? ના. હા, તો જ્યારે પણ આ એનો વિવાદ થયો અને ત્યારે ફાઇલ કાઢી અને નામો બોલવામાં આવ્યા હતા, તે જ દિવસે મને ખબર પડી આ નામોની રચના કરવામાં આવી છે. એ પહેલા તમને જાણ નથી? ના, મને કોઈ કોઈ પ્રકારની જાણ કરવામાં આવી નથી. એમાં ખરેખર બાળકોના વાલી હોવી જોઈએ એવું ખબર છે તમને? શાળામાં ભણતા બાળકોના વાલી? સાચી વાત છે. તો અમુક તો વાલીઓ નથી જ, એવા પણ છે. એવા પણ છે, ઓંડા પણ છે. હા, બરાબર. તો હવે એ સભ્ય તરીકે એના સભ્ય રહેવાની કોઈ ફરજ ભાઈ આ નિયમમાં આવે છે? કઈ લેવા વાળા માણસો કેવા કહેવાય? પ્રમુખ મંત્રી કોણ છે તમને ખબર છે? પ્રમુખ મંત્રી એવી કોઈ પણ જાણ નથી કરી અને એવું છે નહીં, પણ મુખ્ય નામ ચંદ્રસિંહ ગોવિંદ વાઘબોળ બારીયા છે. એમનું છોકરું શાળામાં ભણે છે? ચંદ્રસિંહ ભાઈ નું છોકરો જ નથી ભણતો. નવના શિક્ષણના કાયદા પ્રમાણે 75% સભ્યો શાળામાં ભણતા બાળકોના વાલીઓ જ હોવા જોઈએ અને એ લોકોમાંથી જ કોઈ એક પ્રમુખ બની શકે છે. એસએમસીની મીટિંગો, જે સમિતિના સભ્યોની મીટિંગો થાય છે શાળામાં? ના, કોઈ નથી થઈ. કમિટીની મીટિંગો કેટલી થઈ શાળામાં અત્યાર સુધી? આ કમિટીની મીટિંગ આમ તો દર મહિને લેવાની હોય છે જ, પણ દર મહિને આ લોકો બોલાવતા નથી, કેમ કે ઘરે ઘરે જઈને સહીઓ લઈ આવે છે, એ મારી જાણ મુજબ છે. એસએમસીની મીટિંગ દર મહિને એક વખત થવી જોઈએ અને તેમાં દરેક સભ્યોની મીટિંગની અગાઉથી જાણ કરવી અને તેમાં દરેક સભ્યો હાજર હોવા જોઈએ. એસએમસીના જે સભ્યો છે એ બધા શિક્ષણની સક્રિય છે? શિક્ષણથી શાળાની વ્યવસ્થા કરવા માટે? ના ના, કેમ કે એ પોતાના કામો જ જોતરાયેલા હોય છે, પણ એનામાં એટલી બધી જાગૃતતા નથી કે આ શિક્ષકો આવું કરતા હોય તો આપણે એની અંદર પ્રશ્નાર્થ કરીએ કે આપણે આની અંદર થોડી ચર્ચા કરી લઈએ, એવી બેનો પણ કોઈ જાગૃત નથી. શિક્ષકો નિયમિત આવે એવી દેખરેખ રાખે છે? કોઈ કોઈ નથી રાખતું. એ લોકો શાળાની મુલાકાત પણ લેતા નથી? કશું નહીં, કોઈ જાય કોઈ દિવસે નહીં. ચલો શાળામાં કોઈ લેટરિંગ કરી જાય છે, કોઈ આપણે ધ્યાન દોરીએ એવું કશું નહીં. પ્રાથમિક શાળામાં પર જુગાર રમાય. શાળાની દેખરેખ રાખવી એ એસએમસીના સભ્યની ફરજ છે. હવે એમાં આપણે આ 26મી એ જ વાત થઈ કે ભાઈ આ કમિટીમાં કેટલા જણની છે, કોણ કોણ છે અંદર, પછી કમિટીનો સભ્ય કેવો લેવો જોઈએ, એ બધું નિયમબાર છે. આટલી માહિતી મળતો અમે ચર્ચા કરી હાલમાં ચૂંટાયેલા સરપંચ શ્રી જયંતિભાઈ બારીયા અને ગોમના આગેવાનો હતા ધ્વજવંદનના દિવસે. એટલે પછી કે ભાઈ મેં આ કમિટી બનાવી તો તમને સરપંચ શ્રી માજી સરપંચ બળદેવભાઈ નાયક એમને રૂબરૂ ચર્ચા કરવામાં આવી કે ભાઈ આ કમિટી બનાવી તો તમે કઈ જગ્યાએ હતા, કે હતા કે નહીં હાજર આમાં? તો કે મેં હાજર હતો, પણ આ કે આવા માણસો બધું નક્કી કરીને જે સંચાલક છે મધ્યાહ્ન ભોજનનો એને પોતે આવી વ્યૂહરચના કરી અને સીધે સરપંચને સહી કરાવીને આવું બધું જે ખરેખર ગામે આગેવાન તરીકે ફરજ બજાવે એવાને લીધા નથી, અંધારામાં રાખી ખોટું ચલાવવાના શાસન દરમિયાન જો આવા કમિટી સભ્ય હોય તો પ્રાથમિક શાળામાં આચાર્યને સારું રહે, મધ્યાહ્ન ભોજનનો સંચાલક છે એને ગેરરીતિ કરવી હોય એનો લાભ ઉઠાવવા માટે આવું ખોટું કમિટી સભ્યોની વ્યૂહરચના કરી છે અને અમારે હવે નવેસરથી બદલી કાઢવાની છે. એસએમસીની રચના જે તે શાળાના આચાર્ય અને ગામના લોકોએ સાથે મળીને બનાવવાની હોય છે. ફરી તમે એ લોકો બોલાવશે ત્યારે જશો ને? હા, જવાનું ને મીટિંગમાં. જવાનું અને એવી પસંદગી કરશો કે સક્રિય હોય શિક્ષણને લઈને? બરાબર. એસએમસી એટલે શાળા વ્યવસ્થાપન સમિતિ. શાળા વ્યવસ્થાપન સમિતિની રચના એટલા માટે કરવામાં આવી છે કે શાળામાં પડતી મુશ્કેલીઓની દેખરેખ રાખે અને સક્રિય રૂપે ભાગ ભજવે. પરંતુ અહીંયા તો પરિસ્થિતિ કંઈક અલગ જ છે, તો આના માટે જવાબદાર કોણ?